અમદાવાદમાં શિવશાહ કોલેજ જર્જરિત હાલતમાં છે. કોલેજ દ્વારા ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. શિવશાહ કોલેજ હવે ફક્ત ઓનલાઈન અભ્યાસ જ કરાવશે. સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ. જર્જરિત કોલેજને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ. અમદાવાદની શિવશાહ કોલેજ જર્જરિત હોવાના મામલે કોલેજ દ્વારા હવે ઓફલાઈન નહીં પરંતુ માત્ર ઓનલાઈન અભ્યાસ જ કરાવાશે. સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરાઈ છે. જર્જરિત કોલેજને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કોલેજને નોટિસ આપવામાં આવી હતી. આશુતોષ અમારી સાથે જોડાઈ ગયા છે. આશુતોષ, સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓ તો ઓનલાઈન અભ્યાસ કરાવશે પરંતુ અન્ય વિદ્યાર્થીઓનું શું અને ક્યારે આ કોલેજને રિપેર કરાવવામાં આવશે, શું વિગતો સામે આવી રહી છે? જી પ્રીતિ, વાત કરવામાં આવે તો જ્યાં શિવશાહ કોલેજ છે તે જર્જરિત થઈ ચૂકી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વાર નોટિસ આપવામાં આવી છે. ગત વર્ષે પણ એક નોટિસ આપવામાં આવી હતી અને આ વર્ષે પણ નોટિસ આપવામાં આવી છે અને તેના જ કારણે આ કોલેજ જે છે તે બંધ કરી દેવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. અને જે સંચાલકો છે તેમણે યુનિવર્સિટીમાં રજૂઆત કરી હતી કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ તો કોલેજ દ્વારા હાલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે, માત્ર ઓનલાઈન શિક્ષણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે કોલેજ છે તેને નોટિસ પણ આપવામાં આવી હતી અને હવે માત્ર ઓનલાઈન અભ્યાસ કરાવાશે. સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય જાહેર કરાયો છે. શિવશાહ કોલેજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી, જેના કારણે કોર્પોરેશન દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી. આશુતોષ અમારી સાથે જોડાઈ ગયા છે. આશુતોષ, હાલમાં કોલેજની ઇમારતની કેવી હાલત છે અને શું તેની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ? જે બિલ્ડિંગ જોઈ શકાય છે કે સંપૂર્ણ બહુ જૂનું આ બિલ્ડિંગ છે. લગભગ 40 વર્ષોથી પણ ઉપર આ બિલ્ડિંગને થઈ ચૂક્યા છે અને ખાસ કરીને હવે આનું રિપેરિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષે યુનિવર્સિટી પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ફાળવણી કરવામાં ન આવે, તેમ છતાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા છે અને તેના કારણે સમગ્ર મામલો જે છે તે પણ હાઈકોર્ટમાં ગયો છે. પરંતુ હવેથી સંચાલકોએ નિર્ણય કર્યો છે કે સેમિસ્ટર 3 અને 5ના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે ઓનલાઈન વ્યવસ્થા જે છે તે કરવામાં આવશે અને આજથી સંપૂર્ણ ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ જે છે તે સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું અને જાણશું કે તેઓ ઓનલાઈન અભ્યાસ કરીને કેવું ફીલ કરશે, કારણ કે કોરોના કાળ દરમિયાન પણ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ કોલેજ સ્કૂલના ભણ્યા હતા પરંતુ કોલેજમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં નહોતી આવી, પરંતુ હવેથી હવે ઓનલાઈન જે છે તે અભ્યાસ કરાવવામાં આવશે. મિત્ર, આજથી કોલેજ તમારી બંધ થઈ ગઈ છે, જર્જરિત હતી, હવે ઓનલાઈન અભ્યાસ કરાવશે, કેવું લાગે છે આ તમને? સારું લાગે. ઓનલાઈન અભ્યાસ સારો લાગે? હજી ચાલુ નથી થયો, કાલથી ચાલુ કરવામાં આવશે, પછી જાણ કરી શકું છું. જો કે ઓફલાઈન શિક્ષણ ખૂબ સારું હતું, પણ હવે ભવિષ્યમાં લાગે છે ઓનલાઈન પણ ખૂબ સારું રહેશે. અન્ય વિદ્યાર્થીઓ જેમની સાથે વાત કરજો, કયા સેમિસ્ટરમાં ભણો? ત્રીજા. હવે ઓનલાઈન તમને ભણવામાં આવશે, કેવું ફીલ થાય છે, કારણ કે કોલેજ જર્જરિત થઈ ચૂકી છે? સારું જ ફીલ થાય છે, કેમ કે સારા માટે જ થઈ રહ્યું છે, જે પણ થઈ રહ્યું છે અમારા માટે જ થઈ રહ્યું છે. હવે જે થશે એ જોયું જશે પછી આગળ. તો વિદ્યાર્થીઓમાં ખુશી છે, કારણ કે જીવના જોખમ પર વિદ્યાર્થીઓ અહીંયા છેલ્લા ઘણા સમયથી અભ્યાસ કરતા હતા અને હવે ઓનલાઈન અભ્યાસ કરવામાં આવશે. આવતીકાલથી વિદ્યાર્થીઓ કહેવું કે ઓનલાઈન શિક્ષણ જે છે તે શરૂ થશે અને જ્યાં સુધી કોલેજમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થી આવવું નહીં, તે પ્રકારની નોટિસ જે છે તે પણ મારવામાં આવી છે. આપણે એ પણ દર્શાવું છું કે કોલેજમાં જે છે તે હાલ અહીંયા શટર પાડી દેવામાં આવ્યું છે, કોઈને અંદર પ્રવેશ આપવામાં નથી આવતો અને અહીંયા જે છે તે નોટિસ મારવામાં આવી છે કે એએમસી દ્વારા અહીંયા નોટિસ અપાઈ છે કે 50 વર્ષથી પણ વધારેનું આ જૂનું બિલ્ડિંગ છે અને સ્ટ્રક્ચર રિપોર્ટ આવ્યા બાદ તેને બંધ કરવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી છે. એટલે વિદ્યાર્થીઓનું ધ્યાન રાખીને આ પ્રકારનો નિર્ણય સંચાલકોએ કર્યો છે અને અન્ય જે કોર્સિસ આવે છે બીજીએ બીસીએ તેમાં પણ ઓનલાઈન જે છે તે અભ્યાસ કરાવવાનો નિર્ણય કરાયો છે. જી બિલકુલ, આભાર આશુતોષ તમામ વિગતો માટે.